પટેલોનું આ આંદોલન છે એ ઇનડાયરેક્ટલી ઓબીસી માંથી જે લોકો ખોટો લાભ લે છે રદ કરવાનું પણ ગણી શકાય, ઇનડાયરેક્ટલી. સમજો છો તમે? અનામત માંગવીનો મતલબ એવો નથી કે પટેલો અનામત જોઈતી જ છે, પણ એનું પોઝિટિવ એંગલ એક એ પણ છે, એટીટ્યુડ ઓલો પોઝિટિવ સાઈડ એ છે કે આમ થવાથી જે લોકો ખોટો લાભ મેળવે છે. આપણે જે ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજ છે, જે આંજણા ચૌધરી સમાજ, એમને તમે કઈ દ્રષ્ટિએ પછાત માનો? સામાજિક દરજ્જો છે એનો પછાત, શૈક્ષણિક રીતે પછાત છે, આર્થિક રીતે પછાત છે? બોલો, કઈ રીતે પછાત છે ચૌધરી સમાજ? એ લોકો ઓબીસી નો લાભ મેળવે છે તો તમે કેમ કોલમમાં નથી લખ્યું કે ભાઈ ચૌધરી લોકોને ઓબીસી ની બહાર કાઢો, કેમ કે એ લોકો હવે સદ્ધર થઈ ગયા છે? શું ઓબીસી ના સમાજ ની અંદર ચૌધરી લોકો જે છે એમની સાથે કોઈ જાતિભાઈ જાતિ ભેદભાવ કરે છે કોઈ સમાજ? હા, સૌરાષ્ટ્ર નો કારડિયા રાજપૂત સમાજ છે એ કઈ રીતે પછાત છે ભાઈ? એ પોતાને ક્ષત્રિય ગણાવે છે, દરજ્જો ઓબીસી નો છે એમની પાસે, તો કેમ તમે એમની અગેન્સ્ટમાં નથી બોલતા? ઉત્તર ગુજરાત નો બારોટ સમાજ છે એ પણ સદ્ધર છે, એક પ્રકારનો ક્ષત્રિય સમાજ છે એ લોકો, તો કેમ એમને લોકોને ઓબીસી ના લાભ આપો છો ભાઈ? આ બધા સદ્ધર સમાજ છે, સમાજની અંદર જેમનું વર્ચસ્વ છે, ઊંચા ઊંચા સવર્ણ તરીકેની જેમની છાપ છે, આ સમાજ પોતાને સવર્ણ ગણાવે છે, લાભ ઓબીસી નો લે છે, તો તમે એમના અગેન્સ્ટમાં લખો ને મોટા સાહેબ, કે તમે લોકો આ દરજ્જો છોડી અને આગળ આવો અને બીજાને લાભ લેવા દો. બરાબર, ઓબીસી ના ખરેખર હકદાર છે દેવી પૂજક સમાજ. તમે ક્યાંય સાંભળ્યું દેવી પૂજક સમાજે ઓબીસી નો લાભ લીધો? આપણે ગામડામાં એના માટે ત્રણ અક્ષર નો શબ્દ નું પ્રયોજન કરીએ છીએ, એવા સમાજ ને બોલાવીએ છીએ. બરાબર, દેવી પૂજક નથી બોલાવતા આજની તારીખે. હવે એ લોકોને ખરેખર ઓબીસી નો લાભ મળવા પાત્ર છે? ગામડાઓમાં આજે એમની હાલત જ્યાંની ત્યાં જ છે, આઝાદી સમય હતી જ, તો એવા લોકો લાભ લે છે ખરા? લાભ લઈ જાય છે બારોટો, ચૌધરીઓ, ઠાકોરો, રબારીઓ, જે લોકો ખરેખર સવર્ણ છે, પોતાને સ્વમાનથી ચાલે છે સમાજમાં, જાતિ ભેદભાવ થતો નથી એમની સાથે, આર્થિક રીતે સદ્ધર છે, તો એમને જ્યાં ઓબીસી નો લાભ મળે, તમે એમને અગેન્સ્ટમાં લખો ને કે ભાઈ તમે હવે સદ્ધર થઈ ગયા હોય તો ઓબીસી નો દરજ્જો સામે ચાલીને છોડી દો. બરાબર, તમે શું કામ એવું લખો છો પટેલો અનામત માંગે છે, એમાં તમારું માથું શરમથી ઝૂકી જાય છે સાહેબ? બરાબર, મારે કઈ લખવું નથી, તમે વરિષ્ઠ લેખક છો, તમારી પાસે એક લેવલ છે, અને તમારા લેવલ થી તમે કઈ પણ લખો તે આખા ગુજરાતમાં વંચાય છે. મારું એટલું મોટું લેવલ નથી, તમને જે લાગે તે સાચું એવું જરૂરી નથી, મને જે લાગે તે સાચું એવું જરૂરી નથી. મેં તમને જે વસ્તુ સમજાવી, ચૌધરી સમાજ, કારડિયા રાજપૂત સમાજ, આહિર સમાજ, આ બધા સમાજ શું સદ્ધર નથી? તમે જયારે લખવા બેસો છો આટલા મોટા દિવ્ય ભાસ્કર ની પૂર્તિમાં તમે લખવા બેસો, બહુ મોટું લેવલ છે દિવ્ય ભાસ્કર નેશનલ લેવલ પર, એના છાપામાં તમે લખવા બેસો, તમને આવી બાબત ખ્યાલ ન હોય તો તમે શું લખો છો? ભૂલ કરી લો, એવું ના હોય ને સાહેબ, ભૂલ ના થાય. તમે એટલા મોટા છાપાના તમે કોલમિસ્ટ છો, તો તમારે બધું આખું પેલું રિવિઝન કરી પછી લખવું જોઈએ ને. સૌરાષ્ટ્ર નો આહિર સમાજ છે કેટલો સદ્ધર છે તમને ખબર છે? ટ્રાન્સપોર્ટેશન ના બિઝનેસ માં નંબર ફર્સ્ટ છે. કચ્છ નું કેરો ગામ છે ને, ત્યાં આહિર સમાજ છે, ગઢવી સમાજ છે. આ લોકો દુનિયા ભારતની કોઈ બેંક ની શાખા ત્યાં નહીં હોય એવું નથી, તે ફક્ત ગામ. શા માટે ત્યાં બેંક ની શાખા આવી છે? કેમ કે કરોડો અબજો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય છે ત્યાંથી. બરાબર, આટલો સદ્ધર સમાજ જો ઓબીસી માં હોય તો તમે પટેલો ઉપર આંગળી કઈ રીતે ચીંધો છો? પટેલો અનામત ના માગવી જોઈએ. પટેલો અનામત માગે છે એનું ઇનડાયરેક્ટલી રીઝન એવું છે કે જે લોકો બિનજરૂરી રીતે અનામત માં છે એમને અથવા તો બહાર કાઢવામાં આવે, અથવા અમને અમારી સાથે બિનજરૂરી અન્યાય થાય છે પાટીદારો સાથે, એમને ન્યાય મળે. બરાબર, સીધી વાત છે. બરાબર, જો તમે આટલું ન સમજ્યા હોય અને આટલો મોટો લેખ લખી નાખ્યો હોય તો મારા માટે, તમારા માટે, સમાજ માટે શરમજનક બાબત છે સાહેબ. બરાબર, હવે તમારી વાત પૂરી થાય તો હું તમને કહું. ના ના, કેવું ચોક્કસ તમારી વાત, જે અહીરો ની વાત છે કે ચૌધરી સમાજ ની વાત છે કે બારોટો ની વાત છે, એ વાત અંગે મારી પાસે કોઈ ડેટા નથી. એટલે હું તે લોકો વિશે લેખ નતો લખતો, હું મારા મારી કોમ વિશે જ લેખ લખું છું. બરાબર, પટેલો ની વાત નથી. અત્યારે પટેલો આંદોલન ચલાવે છે, પેલા આંદોલન ચલાવતો હતો, હું તેના વિશે લખત. સાહેબ, એ લોકો આંદોલન ચલાવવાની જરૂરત જ નથી, કેમ કે એમને દોડવા માટે સાયકલો મળી છે અને પટેલોને ચાલીને જવાનું છે. ડેસ્ટિનેશન બંને નું એક જ છે, સરકારી નોકરી મેળવવી. એમને સાયકલ આપી છે, સાયકલ મીન્સ રિઝર્વેશન. બરાબર, પટેલોને ચાલતા જવાનું છે, તો એ લોકો આંદોલન કરવાની જરૂરત નથી, સીધી વાત છે. અને અનામત છે.